तो विधानसभा चूंटणी पहला आप अने कांग्रेस ने झटको। लुणावाड़ाना कांग्रेसना पूर्व धारासभ्य आपना होद्देदारो भाजपमां जोड़ाशे। कांग्रेसना पूर्व धारासभ्य हीराभाई पटेल भाजपमां जोड़ाशे। हीरा पटेल कांग्रेसना 200 कार्यकर्ता साथे भाजपमां जोड़ाशे। पूर्व जिला पंचायत सभ्य तालुका पंचायत सभ्यों अन्य कांग्रेस कार्यकर्ताओं साथे भाजपमां जोड़ाशे। हीरा पटेल 2007 थी 2017 मां તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। 2017 ની ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસથી તેઓ નારાજ હતા, તો કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ભરત દેસાઈ પણ આજે ભાજપમાં જોડાશે। આ ઉપરાંત કોંગ્રેસ ઓવરસીઝના રાકેશ ગોસ્વામી, પ્રશાંત પરમાર પણ ભાજપમાં જોડાશે અને આમ આદમી પાર્ટીના 48 જેટલા હોદ્દેદારો પણ ભાજપમાં જોડાશે। મહીસાગર જિલ્લામાં કોંગ્રેસનું જે ગઢ ગણાય છે ત્યારે 122 વિધાનસભાના ધારાસભ્ય જે 2007થી 2017 સુધી જે ધારાસભ્ય રહી ચૂક્યા છે તેવા હીરાભાઈ પટેલ આજે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો ધારણ કરવાના છે। તેઓની સાથે કેટલા તેઓના સમર્થકો ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો ધારણ કરવાના છે, સીધી આપણે હીરાભાઈ પટેલ સાથે વાત કરીશું। સર, કેટલા તમારા જે છે તમારી સાથે કેટલા લોકો જોડાવાના છે અને કેટલા વાગે આપ કમલમ ખાતે ત્યાં ગાંધીનગર પહોંચી અને કેસરિયો ધારણ કરવાના છો? 200 કરતાં વધુ કાર્યકરો સાથે અમે 11:30 સુધીમાં ગાંધીનગર કમલમ ખાતે પહોંચવાના છીએ અને નાના મોટા તમામ જેમણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પોસ્ટ ધારણ કરેલી છે, સંગઠનમાં કામ કરેલું છે અને કેટલાક સરપંચો હમણાં ચૂંટાયા તે અને પૂર્વ સરપંચશ્રીઓ એ બધા મારી સાથે જોડાવાના છે। કેટલાય વખતથી કાર્યકરોનો બહુ આગ્રહ હતો કે હવે મોડું તો થયું છે પણ શુભશ શીઘ્રમ અને દેર સે લેકિન દુરુસ્તી કે સાથ ભાજપમાં જોડાવાનો નિર્ધાર કર્યો છે અને મારો આખો પરિવાર, મારા બે પુત્રો વધુઓ અને મારી પત્ની, અમે તમામ પણ આજે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છીએ। જી સર, જે આપના મતદારો જે છે 122 વિધાનસભાના જે આપના મતદારો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ હશે, આપ જે ભાજપમાં જોડાવ છો તો નારાજ હશે કે કઈ રીતે હશે એ આપના દ્વારા હું જાણવા માંગીશ। જી, કોઈકને નારાજગી હોય પણ મોટા ભાગનાને બહુ આનંદ છે અને મેં 2-4 દિવસ પહેલાં જાહેરમાં નિવેદન કર્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો વિચાર કરી રહ્યો છું, તો આખો ઓડિયન્સ ભારત માતા કી જય બોલાવીને એટલા ઉત્સાહથી ઉમળકા ભેર મને આવકાર આપેલો, એના પરથી મને સમજણ પડી કે લોકોનો ઉત્સાહ હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો સાથે જોડાઉં તો એમને કોઈ વાંધો નથી। તો આ હતા હીરાભાઈ પટેલ, જે લુણાવાડા 122 વિધાનસભાના જે 2007થી 2017 સુધી 2 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા તે આજે 200 કાર્યકર્તા સાથે ગાંધીનગર ખાતે પહોંચવાના છે અને કેસરિયો કેસ ધારણ કરવાના છે। આજે કેસરિયો ધારણ કરવા માટે કમલમ ખાતે પણ તમામ લોકો પહોંચી રહ્યા છે એક બાદ એક। વિધાનસભા ચૂંટણી પહેલા જ આપ અને કોંગ્રેસને ઝટકો। લુણાવાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આપના હોદ્દેદારો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। હીરા પટેલ સહિત કોંગ્રેસના 200 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાશે, તો કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ભરત દેસાઈ આજે કેસરિયો કરશે। મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળી રહ્યો છે। 2017ની ચૂંટણીમાં ટિકિટ કપાતા જે કોંગ્રેસથી નારાજ હતા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। સીધા જઈશું સંવાદદાતા બ્રિજેશ દોશી, અમારી સાથે કમલમથી જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, કમલમ ખાતે આજે મોટી સંખ્યામાં કેસરિયો કરવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓ પહોંચી રહ્યા છે, શું છે ત્યાં પરિસ્થિતિ માહોલ? જી બ્રિજેશ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? કાર્યકર્તાઓ સહિત લોકો ત્યાં પહોંચી રહ્યા છે, શું છે ત્યાં માહોલ, એક દ્રશ્ય બતાવશો?
ખાનપુર તાલુકાના લગભગ 200 જેટલા કોંગ્રેસના કાર્યકરો આજે ભારતીય જનતા આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. કોણ કોણ છે જે અહીંયા? અમારા પૂર્વ ધારાસભ્ય જે કોંગ્રેસની અંદર બે ટર્મથી ચૂંટાયેલા હતા હીરાભાઈ પટેલ એ આજે જોડાવાના છે. એની સાથે કેટલાક તાલુકા પંચાયતના સભ્યો, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો અને કેટલાક અમારા 52 પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તમે માનો છો એમને આવવાથી ભાજપને મજબૂતી મળશે કેમ આ જોડવામાં આવી રહ્યા છે? તમે તો ત્યાં કામ કરી રહ્યા છો છતાં પણ આગેવાનોને આવકારી રહ્યા છો. આગામી સમયની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટીનું સંગઠન વધારે મજબૂત બને અને આ હીરાભાઈના પ્રવેશના પરિણામે પણ આ પાર્ટીનું સંગઠન મજબૂત બનશે અને પાર્ટીને ચોક્કસ ફાયદો થશે. તો જે રીતે વાત કરી આ ભાજપના સ્થાનિક કાર્યકરો, નેતાઓ, આગેવાનો છે કે જેઓ અહીંયા પહોંચ્યા છે અને થોડી વારની અંદર જે કોંગ્રેસના જે આગેવાનો છે, પૂર્વ ધારાસભ્ય સહિત એ તમામ આગેવાનો જે છે અહીંયા પહોંચી રહ્યા છે અને તેઓ આજે વિધિ રીતે ખેસરીઓ ધારણ કરશે. મહીસાગર અને જે જિલ્લો છે લુણાવાડાથી પૂર્વ ધારાસભ્ય તેઓ આજે જોડાઈ રહ્યા છે. બપોર બાદ અમદાવાદ શહેર કોંગ્રેસના જે પૂર્વ હોદ્દેદારો છે તેઓ જોડાવાના છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાંથી આવેલા કેટલાક આગેવાનો અને કણી સેનાના કેટલાક આગેવાનો જે છે તેઓ પણ ભાજપમાં જોડાશે. એટલે આજે દિવસ દરમિયાન ભરતી મેળો કમલમ પર જોવા મળશે અને એક પછી એક આગેવાનો ભાજપમાં જોડાતા જોવા મળશે. જી બ્રિજેશ, તમામ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. આભાર. કોંગ્રેસ આપને ડબલ ઝટકો લાગી રહ્યો છે અને આજે વિધાનસભાની ચૂંટણી પહેલા આપ કમલમના સીધા દ્રશ્યો જે જોઈ રહ્યા છો, ઢોલ નગારાના તાલ સાથે ભાજપના જે કાર્યકર્તાઓ છે હાલમાં, તો તેમનું વેલકમ કરવા માટે, તેમના સ્વાગત માટે બિલકુલ તૈયાર છે. પંજો છૂટે છે, ઝાડુ તૂટે છે.